દોસ્તો, અમારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોની અંદર દોસ્તો, આપણે કોમ્પ્યુટરની અંદર એડોબ પેજ મેકર, એની અંદર આપણે ગુજરાતી ટાઈપિંગની પ્રેક્ટિસ કરીશું. ગુજરાતી ટાઈપિંગની અંદર આપણે આજે ગુજરાતી ટેરાફોન્ટ છે, ટેરાફોન્ટ આકાશ, એને આપણે આજે યુઝ કરીશું. એના મદદથી આપણે ગુજરાતી ટાઈપિંગની પ્રેક્ટિસ કરીશું. આપણે પેજ મેકરની અંદર કઈ રીતના પ્રેક્ટિસ કરાય, તો સૌ પ્રથમ દોસ્તો, અહીંયા તમને ટૂલ્સની અંદર ટી જોવા મળે, એની ઉપર તમારે ક્લિક કરવાનું. બરાબર, પછી તમારે જ્યાં ટાઈપ કરવું હોય ને આ રીતના બોક્સ કરી દેવાનું. બરાબર, હવે તમારે અહીંયા નીચે સ્ટેટસ બારમાં જોવા મળશે. બરાબર, ત્યાંથી તમારે ફોન્ટ છે એ ચેન્જ કરવાના થશે, ટેરાફોન્ટ આકાશ. બરાબર, આપણે સાઇઝ અહીંથી 16 ટાઈપ કરી લઈશું, 16 એન્ડ. હવે આપણે ટાઈપ કરીશું, કેપ લોક ઓન કરી દઈશું. બરાબર, રાષ્ટ્ર પિતા. મહાત્મા ગાંધીજી પણ છે મને પોતાના આધ્યાત્મિક, અહીંયા આપણે દોસ્તો આધ્યાત્મિક તને મ બે ભેગું રસવાય ઈ લેવાનો મોટો. બરાબર, આપણે યુઝ કરશું એમએસ વર્ડ. બરાબર, ઇન્સર્ટ મેનુ, સિમ્બોલ આકાશ. બરાબર, હવે અહીંયા જોવા મળશે 194 છે. બરાબર, રિટર પ્લસ 194 આધ્યાત્મિક, અથવા તો કંટ્રોલ પ્લસ કે. બરાબર, અહીં તમને જોવા મળશે મોર. બરાબર, મોર ઉપર જવાનું, ના થઈ ગયું. બરાબર, આ રીતનું થાય ત્યારે કંટ્રોલ કી કરીને ઓપ્શનમાંથી ટિક માર્ક હટાવી દેવાનું, બસ એટલું જ કરવાનું છે. માર્ગદર્શક માનતા હતા એવી એક વિરલ વિભૂતિ ની આ વાત છે. તે સમયના ખેડા જિલ્લા અને અચાર ના આણંદ જિલ્લાના કાવીઠા ગામમાં એક મોટા આધ્યાત્મિક
સંતાનો ઉતારો સંતના દર્શન કરવા અને તેમનો સત્સંગ સાંભળવા અનેક જિજ્ઞાસુઓ આવે. એક દિવસ કવિકા કવિઠા છે બરોબર કવિઠા ગામની નિશાળના બાળકો આવ્યા. પૂર્ણ વિરામ. સંત અને બાળકો વચ્ચે સંવાદ થયો. પૂર્ણ વિરામ એન્ટર. બરોબર અહીંયા આપણે પેરેગ્રાફ નહોતો આપ્યો એટલે એક ટેબ કી આપીએ એટલે પેરેગ્રાફ થઈ જાય. બરોબર અહીં પણ એક ટેબ આપી દઈએ. હવે આને આપણે થોડુંક ઉપર લઈશું. હવે સંવાદ થયો એટલે એક લાઈન એમ રીતના આવશે. બરાબર ટૂંકી લાઈન. હવે એક ટેબ કી આપવી પડશે તો આપી દીધી. સંતે છોકરાઓ સવાલ તેનો જવાબ આપશો. પછી ખરેખર બીજી લાઈન. છોકરાઓ હવે આપણે કહ્યું આ રીતનું આપણે અક્ષર લાવવાનું છે. કહ્યું અને યુ બી ભેગું હોય એ રીતના. તો આપણે જોઈશું અને યુ ભેગું આયું અને યુ 230 શોર્ટકટ કી અલ્ટર 0230. કહ્યું હા પેસ 0210 જી. બરાબર પૂર્ણ વિરામ એન્ટર. હાલો ટેકી. સંતે કહ્યું પાછું કહ્યું લખવાનું છે 0230 શોર્ટકટ કી. બરાબર કહ્યું તમારા એક
હાથમાં શાસ શાસ ભરેલા અથવા શાસ ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય, તમને માર્ગે જતા એટલું સમય જો થોડુંક ઉપર માર્ગે જતા કોઈનો ધક્કો ડબલ ક લેવાના છે, બરાબર સોળી અક્ષરોમાં હોઈ શકે. અહીંયા છે આપણે જોઈ લઈએ એની શોર્ટકટ કી કઈ છે, 222 અલ્ટર 0 222 ધક્કો વાગે તો કયા લોટાને વધારે સાળવશો? એન્ટર એક ટેબ કી બરાબર પ્રેફર છોકરા ઓય જવાબ આપ્યો ઘીનો લોટો વધારે સાશવીશું પણ એન્ટર ટેબ કી સંતે કહ્યું અલ્ટર 0230 કદાચ હોય શકે કહ્યું અલ્ટર 0230 શાસ ઢળી શાસ ઢળી જાય જાય ઢળી જાય તો ફરી ગણાય ફેરા કોઈ ભરી ભરી આપે પણ ઘી નો લોટો કોઈ ભરી આપે નહીં. અનુસ્વાર સાથે આપણે ગીત ગાય એ કરવો બરાબર, તો એની માટે આપણે કેરેક્ટર
એન્સર મેનુમાં જોઈશું, આર્યો અનુસ્વાર સાથે 196 બરાબર, 0100 નહીં, એન્ટર. ફરી વખત એન્ટર. કેમ સુધારો કરીને છે, કેમ સોરી ક્વેશ્ચન માર્ક, એન્ટર ટેબ. હવે અહીંયા ટાઈપ કરવાનું છે સોકરા ઓએ કહ્યું, ઉલટા 0230 કહ્યું સાસ ઢળી જાય. હાલો રેડી, ફરી કદાચ અહીં એન્ટર ટેપ કી. હવે સંત બોલ્યા, સંત બોલ્યા, ફરી વખત ને આપણે ઉકલી લઈ, સંત બોલ્યા ના સુધી બરાબર. સાસના જેવો આ દેહ છે તેને આ જીવ સાસવે છે, સોરી હા બરાબર, સાસવે છે અને ઘીની માફક આત્મા છે તેને જતો કરે છે. અવળી સમજણ વાળો વાળો આ ઉલટા 0 જીવ છે. એન્ટર ટેપ કી. ફરી વખત દે જેવો સામાન્ય છે આત્મા જેવો મૂલ્યવાન છે જેવો દે ઢોળાય જાય નષ્ટ થઈ જાય તો મોટું નુકસાન નથી, મતલબ કે દે નહીં. 0196 નહીં આત્મા મૂલ્યવાન છે નાના બાળકોને
વાત વાતમાં પણ શિરા ની જેમ ગળે મોટો ઉ લેવાનો છે, બરાબર? એની માટે આપણે શોર્ટકટ કી જોવી પડશે. અહીંયા છે, બરાબર? શોર્ટકટ કી 233. અટલ 0 233. ઉત્તરી સાય, ઉત્તરી સાય એવું સીવન બોથ આપનાર આ સંતે આ સંત હતા શ્રીમદ ખડિયો દ, બરોબર? તેના માટે આપણે જોઈશું ઓગણસાઠ શ્રીમદ રાજ ચંદ્ર અદ્ર માટે લગભગ આપણે જોઈ લઈશું વર્ડમાં. દ્ર માટેની શોર્ટકટ કી છે 227. અને બીજું આપણે જોવાનું દ્ર માટેની શોર્ટકટ કી છે દોસ્તો 227. અને બીજું આપણે જોવાનું હતું કે રાજચંદ્ર આમાં જોવું પડશે. ઉદ્ગાર ચિહ્ન ક્યાંથી આવે, બરાબર? 166. અહીં શોર્ટકટ કે આપણે યુઝ કરશું 166 ઉદ્ગાર ચિહ્ન અને દ્ર માટે 227, બરાબર? એમ ફરી ખર્ચ શ્રીમદ 159 દ શ્રીમદ, અહીંયા આપણે દ કરવાનું રહી ગયો, બરાબર? એન્ડ શ્રીમદ રાજ પાછું લખવાનું ચંદ્ર 227 નું અલ્ટ 0 210 જીવન એટલે 1 આધ્યાત્મિક એકસો સોરાણું, બરાબર? આધ્યાત્મિક પ્રયોગ વીરનું જીવન ઉદ્ગાર વાંક્ય માટે ઉલટા 0 227 ઓલું આવશે 167. પૂરું? તો દોસ્તો આજના વિડીયોમાં ખાલી આપણે એટલું પેજેસ ટાઈપ કરીને રાખીએ, બરાબર? આમ જોઈ તો મેં ઘણો બધો સમય લીધો છે ટાઈપ કરવા માટે. ડેઈલી જો આ રીતના થોડું થોડું ટાઈપ કરીએ તો આપણી ટાઈપિંગ કરવાની સ્પીડ વધી જાય અને સમય ઘટતો જાય.
તો દોસ્તો આ રીતના તમે છે ગુજરાતી ટાઈપિંગ કરવાની પ્રેક્ટિસ કરી શકો. જો તમારી પાસે પીડીએફ હોય કોમ્પ્યુટરમાં, પાઠ્યપુસ્તકની પીડીએફ સામે રાખવાની અને એડોબ પેજ મેકર સી પણ સામે રાખવું, બંનેના વિન્ડો છે આપ આપ કરી દેવાના, બરાબર. એટલે વ્યવસ્થિત ટાઈપ કરવાની પ્રેક્ટિસ કરવામાં સરળતા રહે. દોસ્તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરજો. અને હા દોસ્તો, હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ આઇકોન છે એને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી હું મારી ચેનલની અંદર વિડીયો અપલોડ કરું એટલે તમને તરત જ નોટિફિકેશન મળી રહે અને સૌથી પહેલાં તમે મારો વિડીયો જોઈ શકશો. થેન્ક યુ.